બ્રેક બાદ આગળ વાત કરીએ તો જેતપુર તાલુકા ત્રણ ગામોના ખેડૂતોએ આંખે કાળો પાટો બાંધીને અનોખો વિરોધ પ્રદર્શન કર્યો હતો તેમજ સરકારને તેમના ગામોને અછતગ્રસ્ત જાહેર કરવા માંગ કરી હતી જેતપુર તાલુકાના પીઠળિયા અમરગઢ સરદારપુરના ખેડૂતો આંખે પાટા બાંધીને મામલતદાર ઓફિસે પહોંચ્યા હતા અને એક આવેદનપત્ર આપ્યું હતું જેમાં તેઓના ત્રણ ગામમાં વરસાદ ઓછો હોવાથી તેમના ગામને અછતગ્રસ્ત જાહેર કરવા વિનંતી કરી હતી ઓછા વરસાદ અને સરકારની પાક વીમા નીતિથી તંગ આવી ગયેલા ખેડૂતો હવે આંખે કાળા પાટા બાંધી દીધા હતા આજે અમે ત્રણ ગામના ખેડૂતના પ્રશ્ન હતા પીઠડીયા અમરનગર ને સદ્ધરપુરના એની ગામની અંદર પચાસ થી સાઠ મીમી વરસાદ પડેલો છે તો એ ગામને અછતઘર જાહેર કરો અને પાક વીમો આપો એ બાબતનું મામલતદાર સિંહને જ આવેદનપત્ર આપેલું હતું અને આ ત્રણ ગામના ખેડૂતો મારી પાસે વારંવાર રજૂઆત કરેલી હતી કે અમારા ગામની અંદર વરસાદ ઓછો પડેલો છે એટલે ખેડૂત સમાજ વતી હું રાજકોટ જિલ્લા પ્રમુખ વતી આજે મેં અને આ બધા ભેગા મામલતદારને ખેડૂતોને આવેદનપત્ર આપ્યું અને અમે કાળી પટ્ટી બાંધીને એક વિરોધ દર્શાવેલો છે કે ખેડૂતો વિરોધ એવી રીતે દર્શાવ્યો છે કે ખેડૂતો અત્યારે પોતાના ખેતરમાં પોતાનો મોલ જોઈ શકે એવી સ્થિતિમાં નથી હાલ ખેડૂતો પોતાની વાડીયા જાય તો પોતાનું દિલ દુભાઈ એવું છે વાડિયા જવાનું એને મન થતું નથી જોઈ શકતા નથી પોતાના મોલને એટલે ખેડૂતો પોતાની આ ખાડી પાટી પટ્ટી બાંધી અને વિરોધ દર્શાવ્યો અને સરકારની રહેશે તો ચૂંટણી ચૂંટણી આવશે તો ખેડૂતો પણ આ જ પટ્ટી બાંધીને મતદાન કરશે એવું યાદ કે સ્થિતિ રહી તો કાલ સવારે ખેડૂતો પોતાના આખાની પટ્ટી બાંધી અને સરકારને મતદાન કરશે અને ત્યારે સરકારની જો ત્યારે પણ સરકારની નજર ન ચૂકી તો પછી સરકાર જશે એટલે સરકારને વહેલી તકે અમે આ ચેતવણી આપીએ છીએ કે તમે સુધરી જાઓ એટલું બધું વારંવાર ટીવીના માધ્યમથી વારંવાર મીડિયા તમારી સમક્ષ છે ખેડૂતો તમારી સમક્ષ છે પબ્લિક તમારી સમક્ષ છે છતાં તમે એટલે સાહેબ એટલી બધી આખો શું કામ આખો છો તમે શું ખેડૂત તમારા દુશ્મન છે આ બધા અમે હું પાકિસ્તાનથી આવી છીએ તો કેમ તમે સમજતા નથી આટલી બધી રજૂઆતો આટલા બધા આંદોલન આટલી બધી વખત તમને વારંવાર રજૂઆત કરેલી અલગ અલગ પ્રકારના વિરોધ કરીને દર્શાવે છે કાયમી તમે જુઓ કાયમી ટીવીમાં અને માધ્યમમાં કાયમી ખેડૂત વિરોધ કરતા હોય છે છતાં પણ સરકારને કોઈ પડી નથી જાહેરાતો કરે છે કે મકાઈની અને બાજરાની એની ટેકાના પછી ભાઈ આ ગુજરાતની અંદર ટેકો બાજરો અને મકાઈ થાય છે પેલા એ તો જુઓ તમે શેની જાહેરાત કરો છો કોઈ જાય તો કાંઈ પણ સરકારને પડી નથી સરકાર વહેલી તકે સુધરી તો સારું નહીંતર કાલ સવારે ખેડૂત આ ખાદી આજે એના ખેતર જોવાનું એને પસંદ નથી કાલ સરકાર જોવાનું પણ પસંદ નહીં કરે સરદારપુર ગામના અત્યારે અમે ખેડૂતોએ ભેગા થયા છે કાળી પટ્ટી બાંધીને અમે આજે આવેદનપત્ર આપવા ગયા હતા સરદારપુર પીઠડીયા અને ઉમરનગર હવે આ ત્રણ ગામની અંદર આજે ખરેખરથી પચાસથી સાઠ મિલીમીટર વરસાદ થયો છે સરકારના પરિપત્ર મુજબ એકસો ને મિલીમીટર વરસાદ હોય એથી નીચે હોય તો એ બધા એને અછત વ્યસ્ત જાહેર કરવાના હોય છે જે એના મળતા લાભો એને મળવા જોઈએ તાત્કાલિક ધોરણે પણ આ જે સ્થિતિ આવી છે પંદર સપ્ટેમ્બરે જે કંઈ પણ એના ચોમાસું પૂરું થઈ ગયું છે સરકારી રેકોર્ડ મુજબ તો આજે સરદરપુરમાં અમરનગર અને પીઠડીયા આ ત્રણ ગામના અમે પચાસથી સાઠ મિલીમીટર ઓછો વરસાદ છે તો એ બાબતે ઉદાનશીતતા કેમ છે એમાં આજે અસરગ્રસ્ત જાહેર કેમ નથી કર્યું તો એને તાત્કાલિક ધોરણે અસરગ્રસ્ત જાહેર કરવામાં આવે તાત્કાલિક એના જે કંઈ પણ લાભા લાભાલાભો છે એ તાત્કાલિક અસરથી આની અમલવારી કરવામાં આવે એવી અમારે બધા સમસ્ત ખેડૂતોની માંગણી છે હવે કાળી પટ્ટી અમારે સુકામ બાંધી પડે છે આજે સ્થિતિ સમજો કે અમારે વરસાદ ઓછો છે આજે અમારા બિયારણો ખાતરો દવાઓ છાંટીને અમે બને એટલી પ્રયત્નો કરતા રહી છે કે સતત સતા પણ અમે કાંઈક એમાંથી લઈ લે વળતર મેળવીએ પણ એ બધું અમે આમાં ખર્ચી નાખ્યું છે અમારો અમારે મજૂરી ખર્ચી નાખી છે અમારું એમ માનો કે આખા વર્ષનું જે કંઈ પણ આમાં તરફાણું જીવન જરૂરિયાત અમારા પરિવારને નિભાવ કરવાનો છે અને અમારા ખેતમજૂરી ચૂકવાની છે એ બધી આમાંથી આવે તો જ અમે ચૂકવી ગઈ પણ આજે એવી સ્થિતિ છે કે અમે અમારો પાક પણ જોઈ શકતા નથી ઊભો સુકાય છે ઊભો લંગાય છે આજે એટલી અમારી દયરની દયની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે પણ સરકારને ખરેખરથી અહીંયા ખૂબ ખોલવી જોઈએ ત્યારે અમારી અહીંયા કાળી પટ્ટી નીકળશે કારણ કે અમારી કાળી પટ્ટી અમે બાંધશું તો તમને તો જોઈશી એવું જડી જાય એવું માનતા હોય તો તમે ભૂલી જાઓ અમે કાળી પટ્ટી બાંધી છે એનો મતલબ એવો થાય કે હવે તમને પણ અમે નહીં જોઈ તમે જો આજે અમે બહેડા છે કોને તમને ખેડૂતો છે તો આજે ખેડૂતોની વારે તમારે આવવાનું નથી કોને આવવાનું છે અમારે હું વિદેશમાંથી અમારે માગણી કરવાની છે જાપાન વાયા જવાનું છે તમને બુલેટ ટ્રેનની પડી છે તમને બીજા જે કહે તમારા પોતાના પગાર વધારવાની પડી છે આ ખેડૂતોની કોઈ ચિંતા જ નથી ગામડાની કોઈ ચિંતા જ નથી ગામડાને પીવાનું પાણી આપો આ જરૂરી જે કાંઈ પણ અછતને લગતા જે કાંઈ પણ પ્રશ્નો જેટલી જે કાંઈ પણ લાભા લાભો છે તાત્કાલિક અસરથી જેમાં કોઈ પણ જાતનું વહેલું મોડું કિરા વગર તાત્કાલિક આપો એવી અમારા તમામ ખેડૂતોની માગણી હરેશ ભાલિયા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ જેતપુર